ભરૂચના જાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં આવેલી ખાનગી શાળાઓમાં ગામના બાળકોને પ્રવેશ નહીં થાય તો સરપંચ અને ગ્રામ પંચાયત એક્શન લેશે તેવો ઠરાવ પસાર કર્યો છે. ભરૂચના જાડેશ્વર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલી ખાનગી શાળાઓમાં ગામના બાળકોને પ્રવેશ આપવામાં સંચાલકો દ્વારા કરવામાં આવતા ગલ્લા તલ્લા અને ગ્રામ પંચાયતના સભ્યોએ આજે ઠરાવ કરીને આવી શાળાઓમાં ગામના બાળકોને પ્રવેશ નહીં આપે તો સરપંચ દ્વારા તથા ગ્રામ પંચાયત દ્વારા પગલાં ભરવાની સત્તા આપતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ભરૂચમાં આવેલી ખાનગી શાળાઓમાં બાળકોના એડમિશન માટે વાલીઓને નવ નેજા પાણી આવી જતા હોય છે. સવારથી લઈને બપોર સુધી તો પ્રવેશ ફોર્મ લેવા માટે જ ઊભા રહેવું પડે છે. ત્યારબાદ પ્રવેશ પ્રક્રિયાના લાગવા ડોનેશન બાદ પ્રવેશ મળે છે. ત્યાં ભરૂચ તાલુકાના જાડેસર જેવા વિકસિત ગામમાં ઘણી ખાનગી શાળાઓ આવેલી છે, જેમાં કેટલીક તો સરકારી જમીનને ટોકને ભાડે લઈને શાળાઓ શરૂ કરી આંધણી કમાણી ફી રૂપે વસૂલ કરી રહ્યા છે. ત્યારે જાડેસર ગ્રામ પંચાયતની હદમાં આવેલી શાળાઓ કે જેમાં ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જેમાં કેટલાક સમયથી ગામના બાળકોને એડમિશન મળતું નથી તેવી કોઈક ને કોઈક બહાને એડમિશન રદ કરી નાખવામાં આવે છે, ત્યારે યેનકેન પ્રકારે જાડેસર ગામના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ નહીં આપીને શાળા સંચાલકો મનમાની અને કેટલાક નિયમોનો ભંગ કરી રહ્યા છે, ત્યારે આ મામલે જાડેસરના ગામના બાળકોના વાલીઓની વ્યાપક ફરિયાદ ગ્રામ પંચાયત અને સત્તાધીશોને મળતા ગ્રામ પંચાયત જાડેસરના હોદ્દેદારો અધિકારીઓ દ્વારા તાત્કાલિક એક બેઠક બોલાવીને આ મામલે ખાનગી તેમજ સરકારી જમીન ઉપર ચાલતી શાળાઓમાં જો બાળકોને પ્રવેશ નહીં આપે તો તેવી શાળાઓ સામે સરપંચ અને ગ્રામ પંચાયત થકી પગલાં ભરી શકાય તેવો સત્તા સરપંચને આપતો ઠરાવ કરવામાં આવ્યો છે.